મેટ્રોમાં આરસીસીના ગટરમાં તિરાડ પડેલી હતી, તેની જાણ અમને થઈ એટલે અમે મેટ્રો અને ફાયરની ટીમ સાથે સંકલનમાં રહીને સુરત શહેર પોલીસ, ટ્રાફિક પોલીસ સાથે રહીને સીપી સરગમ માર્ગદર્શન હેઠળ રોડનું ડાયવર્ઝન કરવામાં આવેલું છે અને કોઈપણ વાહનોને આની અસર ન થાય તેના માટે, કોઈપણ વાહન આ રોડ ઉપરથી પસાર ન થાય તેના માટે પણ તકેદારી જાળવવામાં આવી છે. અમને અડધો કલાક પહેલા જ આ ઘટનાની જાણ થઈને, ઘટનાની જાણ થતા સમગ્ર પોલીસ સ્ટાફ ફાયરની ટીમ સાથે અમે સ્થળ ઉપર પહોંચીને પરિસ્થિતિને કાબુ મેળવવા માટેના પ્રયત્ન ચાલુ છે.